वेलकम बेक। ढसण विधानसभा ने लईने आगामी चूंटणी में नवा जूनीना संकेतों अत्यारे जोवा मळी रह्या छे, कारण के कुंवरजी बावळिया अने भरत बोगरानी खेचताण में नवो वळणक आवी शके छे। ढसण बैठक पर भरत बोगरानी टिकट लगभग कट थई होय ते प्रकारनी परिस्थिति छे। अत्यारे कुंवरजी बावळिया के जेओने लईने अत्यारे घणा बधा सवालो पण अत्यारे उद्भवी रह्या छे, त्यारे भरत बोगरानी टिकट नहीं मांगो ने ऑडियो क्लिप अत्यारे वायरल थई रही छे। कुंवरजी बावळियानी ऑडियो क्लिप अत्यारे वायरल थई रही छे। ઓકરા સાહેબ ટિકિટ નથી માગવાની કેમ? તમે બધું પૂરું કરાવો ઝડપથી, બાકી છે આપણે બાકી બાકી છે કીધું કે ઓકરા સાહેબ ટિકિટ નથી માગવાની કેમ? તમે બધું પૂરું કરાવો ઝડપથી, બાકી છે એટલું, એટલે આપણે બાકી લગભગ 15-20% જેવું બાકી છે કીધું કે ઓકરા સાહેબ ટિકિટ નથી માગવાની કેમ? તમે બધું પૂરું કરાવો ઝડપથી, બાકી છે એટલું, એટલે આપણે બાકી લગભગ 15-20% જેવું બાકી છે કીધું કે ઓકરા સાહેબ ટિકિટ નથી માગવાની કેમ? તમે બધું પૂરું કરાવો ઝડપથી, બાકી છે એટલું, એટલે આપણે બાકી લગભગ 15-20% જેવું બાકી છે કીધું એસોસિએટ એડિટર ધર્મેશ વેદી અત્યારે આપણી સાથે ફોન લાઈન પર જોડાયેલા છે। ધર્મેશ, જસદણ વિધાનસભાને લઈને આગામી ચૂંટણીમાં નવા જૂનાના સંકેતો છે। કોળી સમાજમાં અત્યારે બે ફાટા છે, કુંવરજી બાવળિયા અને ભરત બોગરા બે જૂથ પડી ગયેલા છે। સાથે અત્યારે એવા પણ સમાચાર છે કે ઓડિયો ક્લિપ વાયરલ થઈ કુંવરજી બાવળિયાની કે જેમાં તેઓ જણાવી રહ્યા છે કે ભરત બોગરાની ટિકિટ અત્યારે નથી મળવાની। ચોક્કસ સોનલ, કહી શકાય કે ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થવાને માત્ર 90 દિવસ બાકી છે, કારણ કે એની જે મુદત પૂરી થાય એ પહેલા જે કહી શકાય ચૂંટણી જાહેર થાય તેવા સંજોગોમાં રાજકોટની જે જસદણ વિધાનસભા બેઠક ઉપર ઉમેદવાર કોણ એને લઈને એક રસાકસી અને અનેક ટ્વીક જે ચર્ચાઓ આવી છે, એમાં જે કથિત ઓડિયો કહી શકાય કુંવરજી બાવળિયાનો એ વાયરલ થયો છે। મહત્વની વાત એ છે કે સીઆર પાટીલ જ્યારે રાજકોટ આવ્યા ત્યારે જે બુથ પેજનું જે કામ છે એ કેટલું બાકી છે તેમાં એ કહેવામાં આવ્યું છે, અને એ અંતર્ગત કુંવરજી બાવળિયાનો જે ઓડિયો વાયરલ થયું છે એમાં એમ લખ્યું છે ભોગરા સાહેબે ટિકિટ માગવાની નથી અથવા એ ટિકિટ નહીં માગે અને તમે તમારું કામ પૂર્ણ કરો, એટલે આમણે કુંવરજી બાવળિયા એવું કહે છે કે બસ 10-15% જ બુથનું જે કામ છે બાકી છે। મહત્વની વાત કહી શકાય કે જસદણની બેઠક ઉપર ઉમેદવાર કોણ એને લઈને તર્ક વિતર્કો થઈ રહ્યા હતા, ત્યારે સિટિંગ એમએલએ તરીકે પૂર્વ મંત્રી કુંવરજી બાવળિયાનો પોતાનો દાવો અત્યારથી જ આ ઓડિયો વાયરલ જે થયો છે તેનાથી સાબિત થઈ રહ્યો છે કે ભરત બોગરા હવે ટિકિટ નહીં માગે। ટૂંકમાં આ તમામ વાત છે સીઆર પાટીલની રાજકોટની મુલાકાત પછીની છે, અને એ પછી કોઈની સાથે કુંવરજી બાવળિયાએ જે વાત કરી એનો જે અંશ છે એ બહાર આવતા સ્થાનિક રાજકીય આગેવાનોમાં અને ચર્ચાનો વિષય બન્યું છે। મોટી વાત એ છે કે જસદણમાં કુંવરજી બાવળિયા અને ડોક્ટર ભરત બોગરા આ બંનેનું નામ સંભવિત ઉમેદવારોમાં છે, ત્યારે આ જે કથિત જે ઓડિયો છે વાયરલ થયેલી છે એમાં કુંવરજી બાવળિયા ભરત બોગરા ટિકિટ નહીં માગે એવું કોકે કહ્યું છે, એ બહુ મોટી વાત છે। ભરત બોગરાનો અત્યારે આપણે સંપર્ક કરીએ તો તેઓ આ વાતનો ખ્યાલ ન હોય તેવો જણાવી રહ્યા છે, પરંતુ જે કુંવરજી બાવળિયાનો જે ઓડિયો ધર્મેશ આપણે અટકાવવા માંગીએ છીએ, આપણે પ્રયત્ન કરીએ ભરતભાઈ બોગરાને આપણે કોલ કરીએ, ટેલિફોનિક વાતચીત કરવાનો પ્રયત્ન કરીએ। હેલો ભરતભાઈ, ભરતભાઈ એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે કુંવરજીભાઈ બાવળિયાની કે જેમાં તેઓ જણાવી રહ્યા છે કે આપે વિધાનસભામાં જે ઇલેક્શન થવાનું છે તેમાં ટિકિટ નથી માંગી, એટલે લગભગ કટ ગણાઈ રહ્યું છે। ખબર નથી મને, સોરી ધર્મેશભાઈ, શું કહેશો? તો એ ગણગણાટ હવે કુંવરજી બાવળિયાની જે ઓડિયો વાયરલ થઈ એનાથી ભારે ઉત્તેજનામય બન્યો છે, ભારે ગરમાવો આવ્યો છે। ભાજપના જે આગેવાનો છે એમાં આ ઓડિયો એવી કહે છે કે કુંવરજી બાવળિયા એક સંકેત આપી રહ્યા છે કે અમને એવું કહેવામાં આવ્યું છે કે ડોક્ટર ભરત બોગરા સાહેબ ટિકિટ નથી માગવાના, ત્યારે આ એક પ્રશ્ન અત્યારે સ્થાનિક ભાજપમાં ચર્ચાનો વિષય બન્યો છે। મોટી વાત એ છે કે બંને ઉમેદવારો જસદણની બેઠક માટે ડોક્ટર ભરત બોગરા અને કુંવરજી બાવળિયા ગણાઈ રહ્યા છે, ત્યારે કુંવરજી બાવળિયાનો આ ઓડિયો છે એ ભારે જેને સાંકેતિક ભાષામાં તેઓ કહી રહ્યા છે કે ડોક્ટર ભરત બોગરા સાહેબ ટિકિટ નહીં માગે એ બહુ સૂચક કહેવાયું છે। કોણે લીલી ઝંડી આપી, આવું કોણે કહ્યું, એ તમામ વિગતો અત્યારે ચર્ચાના વિષયમાં બની છે। જી ધર્મેશ, આપણે વાત કરી, આપણે કુંવરજીભાઈ બાવળિયા સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરીએ। Thank you.
तो वीटीवी न्यूज सतत संपर्क करने प्रयत्न कर रही है। कुंवरजी भाई बावड़िया ने संपर्क करने प्रयत्न करो परंतु रिंग वगी रही है परंतु फोन नहीं रिसीव करो। भरत भाई बोगराए प्रतिक्रिया आप टाड़ू है खबर नहीं जवाब आप जो कि अत्यार एक ऑडियो क्लिप वायरल थी रही है जमा स्पष्टपण कुंवरजी भाई बावड़िया कही रहा है कि भरत भाई बोगरा डॉक्टर भरत भाई बोगरा के जमने आ वक्त टिकट नहीं मांगी टिकट नहीं आपी एट के जसदा विधानसभा बैठक ने लैने अत्यार जो आ प्रकार की परिस्थिति हे तो नक्की अत्यार चौक्स मानवा आ रही है कि कुंवरजी बावड़िया ने टिकट मिली सके नवो वळांक अत्यारे गुजरात विधानसभा 2022 की चूंटणी पहला जसदण बैठक पर जोवा मळी रह्यो छे। धर्मेश आपणे सतत संपर्क करवानो प्रयत्न कर्यो भरतभाई बोगरा ने पण संपर्क कर्यो तेओ जणावी रह्या छे कि मने कई खबर ज नथी रिंग वागी फोन रिसीव कर्यो ने पछी कहे छे कि मने कई खबर नथी। एवी ज रीते आपणे कुंवरजीभाई बावड़िया ने पण टेलिफोनिक वातचीत करवानो प्रयत्न कर्यो फोन नथी रिसीव करता शुं मानवुं आनुं। सोनल चौक्स थी जी आर पाटिल जयरे राजकोट आया और राजकोट में फंक्शन पूरु थे पी आंतरिक बातों जयरे बहार आई तरह मैंने कही सकते कि शेरी गलीओ में जत थी पर ऑडियो वायरल क्लिप आई और कुंवरजी बावड़िया चोखू बोली रहा है तरह जे शब्दों सांकेतिक है यूं कहे कि कुंवरजी बावड़िया जो जसदण उम्मीदवार एवं देखाई रूं है। एक बात बीजी रही है कि कुंवरजी बावड़िया जो जसदण लड़े तो डॉक्टर भरत बोगरा की राजकोट में एंट्री थी रही है। राजकोट की कोईपण एक बैठक में भरत बोगरा उम्मीदवार होई सके छे ए पेला जे बूथ पेज नु काम छे एमां सी आर पाटिल कंईक टकोर करी रह्या छे त्यारे कुंवरजी बावड़िया जे जूथवाद की बात करी होय अथवा पोते कीधु होय के मैं 10-15% ज काम बाकी रह्यु छे आ एक मोटी बात गणाय छे पण अत्यारे एक मोटी बात ए आवी छे के जो जसदण में कुंवरजी बावड़िया तो डॉक्टर भरत बोगरा राजकोट थी कोई पण एक बैठक पर चूंटणी लड़ी सके छे एक पछी गोविंद भाई वाली बैठक होय के विजय रूपाणी वाली बैठक होय परंतु भरत बोगरा एक उम्मीदवार होई सके छे। जो उम्मीदवार भरत बोगरा चूंटणी न लड़े तो सौराष्ट्र की एक कोईपण संगठन की मोटी जवाबदारी चूंटणी तमाम जीतवानी ए पण एमना सिरे जई सके छे। पण कुंवरजी बावड़िया की एक सांकेतिक भाषा एवी छे के जसदण में ऑल इज वेल अने वन वन मेन पोते ज आ एवं कहवा मागे छे अने भाजप में तमाम काम पूर्ण थई गया छे अने एवं कही अने आ सांकेतिक जे ऑडियो वायरल थयो छे ए स्थानिक राजकारण में भाजप अने जे आगेवानो छे एमां चर्चानो विषय बन्यो छे। जी सोनल जी धर्मेश आभार जोड़ाया माहिती आपी ते बदल। तो राजकोटना राजकारण में अत्यारे गरमाव आव्यो छे कारण के कुंवरजी बावड़िया ની એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે કે જેમાં તેઓ સ્પષ્ટપણે જણાવી રહ્યા છે કે ડોક્ટર ભરત બોગરા કે જેઓ આ વખતે ટિકિટ નથી માંગવાના એટલે સંભાવનાઓ એવી પણ છે કે તેમને કોઈ નવું પદ અથવા તો તેમને કોઈ ઉચ્ચ પદ મળી શકે છે જસદણ બેઠક ઉપર। વિધાનસભાની ચૂંટણીને લઈને આ મહત્વના સમાચાર આવો સાંભળીએ ઓડિયો ક્લિપમાં શું છે કે બોગરા સાહેબે ટિકિટ નથી માંગવાની કેમ તેમને બધું પૂરું કરાવવું ઝડપથી બાકી છે એટલું એટલે આપણે બાકી લગભગ 15-20% જેવું બાકી છે બીજું કે બોગરા સાહેબે ટિકિટ નથી માંગવાની કેમ તેમને બધું પૂરું કરાવવો ઝડપથી બાકી છે એટલું એટલે આપણે બાકી લગભગ 15-20% જેવું બાકી છે બીજું પૂરું। કે બોગરા સાહેબે ટિકિટ નથી માંગવાની કેમ તેમને બધું પૂરું કરાવવો ઝડપથી બાકી છે એટલું એટલે આપણે બાકી લગભગ 15-20% જેવું બાકી છે બીજું પૂરું। કે બોગરા સાહેબે ટિકિટ નથી માંગવાની કેમ તેમને બધું પૂરું કરાવવો ઝડપથી બાકી છે એટલું એટલે આપણે બાકી લગભગ 15-20% જેવું બાકી છે બીજું પૂરું।